ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડ મામલો પોલીસે વધુ ચૌદ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા સની ચૌધરી અમિત અને સંજય મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું હતું વિદ્યાર્થી દીઠ ત્રીસ હજાર નક્કી કરાયા હતા ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા અમિત અમિતસિંહની ઓફિસમાં જવાબો લખાવ્યા હતા અગિયાર જુલાઈ ઉત્તરવહી ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી કુલ સત્યાવીસ પૈકી સત્તર આરોપીઓની ધરપકડ પ્રથમ પાને સ્વસ્તિક અને છેલ્લા પાને હેશનું સિમ્બોલ કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મિટિંગ થઈ હતી એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રિફિંગ કરી હતી મેન જે ત્રણ જણ બે જણ જે આ બ્રિફિંગમાં ઇન્વોલ્વ હતા સની અને અમિત જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે એના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ તો ખેડાના બિલોદરા સિરપ કાર્ડનો મામલો ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સીરપથી મોતનો ખુલાસો થયો છે પોલીસે અઢારસો પાનાની રજૂ કરી છે ચાર્જશીટ ઝેરી સિરપ પીવાથી સાત લોકોના મોત થયા હતા પોલીસે કુલ આઠ આરોપીઓની કરી છે ધરપકડ વડોદરામાં હરણી દુર્ઘટના બાદ પણ તંત્રની ઘોર બેદરકારી બોટ દુર્ઘટના બાદ પણ સ્કૂલ આચાર્યની બેદરકારી સામે આવી છે પાદરાની સાદરા પ્રાથમિક સ્કૂલનો જોખમી પ્રવાસ પોરબંદરના દરિયાકિનારે પાણીમાં લઈ જવાયા બાળકોને ગઈકાલે પોરબંદરના દરિયાકિનારાનો પ્રવાસ કર્યો હતો આચાર્યએ પચીસ જાન્યુઆરીએ માંગી હતી મંજૂરી તો બાસઠ બાળકો અને ત્રણ શિક્ષકોને અપાઈ હતી મંજૂરી સ્કૂલ આચાર્યએ મંજૂરીની શરતોનો પણ ભંગ કર્યો છે ઊંચાઈ કે ઉંડા પાણીવાળા જોખમી સ્થળે ન જવા સૂચના આપવામાં આવી હતી મહત્વનું છે કે હાલમાં જે પ્રકારની વડોદરાની ઘટના સામે આવી છે તે બાદ પણ સ્કૂલમાં જોખમી પ્રવાસ કરવામાં આવી રહ્યા છે બાળકોને દરિયાકાંઠે લઈ જવામાં આવ્યા તો સાદરા પ્રાથમિક શાળાના પ્રવાસનો વીડિયો પણ વાયરલ થયો છે શાળા આચાર્યની ગંભીર બેદરકારીની પણ નોંધ લેવાય છે બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન શિક્ષકોની ગંભીર બેદરકારી શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાશે આચાર્ય શિક્ષકોને નોટિસ પણ અપાશે ફરી આવો બનાવ ન બને તે માટે કડક આદેશ પણ થશે આ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં સો ટકા લેવામાં આવશે